ચારણ દીકરી મોટી થઈને સમાજ પરિવાર અને મોટા કરોડિયા ગામનું ગૌરવ ચોક્કસથી વધારશે. કથામાં બાલિકાનો સમાજને પ્રેરણારૂપ સંદેશ. કરોડિયા ગામને ગોકળિયું ગામ ગણાવતા ગામના મહિલા અગ્રણી વાલબાઈબેન ગઢવી. જય સોનલ. ચારણ સમાજ, ઉજળો સમાજ, સોનલે એમને વધારે સ્ટાર બનાવી દીધા ને ચમકાવી દીધા. મને તો કાંઈ આવડતું નથી, પણ આ મારા ભાઈ, જેઠના દીકરા, દેરના દીકરા, આ બધા પરિવાર ને ખરેખર કરોણીનો એકતા છે ને, તો ગોકળિયું ગામ છે, બહુ ગમે. અમે વિદેશ રહીએ, દુબઈ રહીએ, મુંબઈ વસીએ છીએ, પણ કરોણી આવું ને ત્યારે મને એમ થાય કે કરોણી જેવો કોઈ ગામ નથી, કેમ કે પોતાની ભૂમિ તો ભગવાનને વાલી હતી. તો બહુ એકતા છે, બહુ સારું છે. ને ખાસ જે અત્યારે તો મોદી સાહેબ જે આપણે એને સંદેશ આપે છે, અને મોદી સાહેબની તો હું મારી ઉંમર આપી દઉં તો ઓછી પડે, કેમ કે એ તો અવતારી પુરુષ છે. અને અત્યારે હિન્દુને ખાસ જરૂર છે, હિન્દુ તત્વ જાળવી રાખીએ. અને હું એટલો જ કહીશ કે બધા હિન્દુ એકતા કરી અને મોદીને જીતાવો, અને મોદી હશે તો આપણે ચમકતા રહેશું, કેમ કે મોદી બધાને સહાયતા આપે છે. અત્યારે મેં એક ન્યૂઝમાં જોયું, એક છોકરો કહેતો હતો મુસલમાન, કે તમે મુસલમાન છો ને મોદીને કેમ પસંદ કરો છો, કે અમે દીકરા થઈ અને રોટલા નથી આપતા, મોદી સાહેબ હર મહિને એને બેગ બેલેન્સ આપે છે અને ખાવાનું આપે છે. તો મોદી સાહેબને હું ધન્યવાદ કહીશ, અને અમારી સમાજ ચારણ ઉજળો કૂડ છે એનો તો કેવું શું. જય માતાજી. નમસ્તે. आज हम जिस भी स्तर पर हैं वो केवल आई माँ सोनल के प्रकाश की वजह से ही. आज हमारे जो चारण समाज का जो स्तर है, जो भी वैल्यू है, जो भी इज्जत है, जो भी समान है, समाज है, वो केवल आई माँ सोनल की वजह से ही हुआ है. आज यदि आई माँ सोनल इतनी सारी विद्या ग्रहण करके घर में बैठ जाती तो कोई भी चारण जागृत नहीं हो सकता है. आई माँ सोनल ने जो विद्या दी है उस सबको हम, ये केवल चारण के लिए नहीं, ये पूरे समाज के लिए ही है. ये केवल चारणों के लिए नहीं, आई माँ सोनल ने पूरे समाज को, पूरे देश को जागृत करने के लिए किया है. तो ये हम सबका कर्तव्य बनता है कि उनके आदेशों को ग्रहण करें और अपने समाज का और अपने घर का और अपने परिवार का ऊंचाई और उत्थान का प्राप्त कराइए. क्योंकि विद्या होगी तो विद्या कैसे बढ़ती है, विद्या जब देते हैं तो बढ़ती है. व्यक्ति के अंदर विद्या होती है तो वो बढ़ना नहीं है, विद्या दूसरे को देना तो वो बढ़ती है ना विद्या, फिर वो दूसरे को देगा विद्या तो वो दूसरे को देगा. तो ऐसे ही आई माँ सोनल ने हमें विद्या दी, तो उनके आदेश का पालन हम करके दूसरे को विद्या दे, तब जाकर के संसार का निर्माण होगा और उस समाज में अंदर परिवर्तन होगा.